हेलो धोरण सात विषय गणित आपने मैं तमने सातमू चैप्टर विषे राशि ने राशि की तुलना विषे समझाई दीधु हतु। हवे थोड़ा दाखला हवे तमने करावू छू बराबर। तो हवे आपणे एमां गुणोत्तर मैं गुणोत्तर विषे पण तमने समझायुं हतुं बराबर। एटले नानामां नानी संख्या आपणे होय ए करवानुं के दाखला तरीके रुपया 5 अने 75 पैसानो गुणोत्तर करो। तो आपणे पहेला तो छे ने 5 रुपया होय एने आपणे पैसामां फेरवीशुं बराबर। एटले पैसामां फेरवा माटे 5 × 100 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એટલે 5 રૂપિયો બરાબર 5 × 100 તો બરાબર કેટલા થશે 500 પૈસા થશે બરાબર। તો હવે આપણે 500 અને નીચે અપન 75 કરી દઈશું બરાબર। તો 75 અને 500નો એનો ગુણોત્તર કહેવાય એટલે એના છેદ ઉડાડવાના નાનામાં નાની સંખ્યા એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું એટલે ત્યારે આપણે એને ગુણોત્તરમાં ફેરવ્યું કહેવાય। હવે 500 / 75 એટલે એના છેદ ઉડાડીશું નીચે 25 × 75 છે તો ઉપર 25 × 20 કરીએ એટલે 500 થાય તો 25 ગયા તો શું જવાબ આવ્યો 20/3 આવ્યો એટલે એનો જેમમાં ગુણોત્તરમાં ફેરવ્યું એટલે 20/3 એનો ગુણોત્તર આવ્યો કહેવાય બરાબર। હવે એને આપણે બીજો દાખલો છે ટકામાં ફેરવો। તો હંમેશા મેં તમને આગળ શીખવાડ્યું હતું કે ટકા આપણે ક્યારે હોય 100માં ટકા ફેરવવાના હોય બરાબર। તો આપણે 3/4 છે એને ટકામાં ફેરવવા હોય તો એને 100 વડે ડિવાઈડ કરવા પડે બરાબર। તો 3/4 × 100 બરાબર। તો હવે નીચે 4 છે તો 100ના આવ્યા ભાગ પાડીશું 25 × 100 તો 4 ગયા તો બાકી શું રહ્યું 25 × 75 એટલે 75 જવાબ આવ્યો કહેવાય એટલે 75% એનો દાખલાનો જવાબ કહેવાય। હવે આપણે એને 15% અપૂર્ણાંકમાં દર્શાવવાના છે બરાબર। હવે ટકા આપ્યા તો હોય તો મેં તમને કીધું હતું કે 15% પણ એવી જ રીતે 100માં દર્શાવવામાં આવે છે બરાબર। તો 15% એટલે 100માં દર્શાવવા માટે 15/100 બરાબર હવે 15ને નીચે 100 છે એટલે હવે 15ના પણ એવા ભાગ પાડવાના અને 100ના પણ એવા ભાગ પાડવાના તો 100ના કેવા ભાગ પાડીશું આપણે 5 × 5 એટલે 5 × 25 × 4 બરાબર અને ઉપર 5 × 3 તો 5 ગયા ઉપર 1 + 3 જવાબ રહ્યા અને નીચે 5 × 20 એટલે હવે આપણે એનો છેદ ઉડતો નથી એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું આવી ગયું 3/20 તો 3/20 આવ્યું એટલા માટે એનો જવાબ શું થયો 3/20। હવે આ દાખલામાં હંમેશા આપણે શું કરવાનું છે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ ફેરવવાનું છે એટલે આ બધા જ દાખલા એ રીતે જ આવશે એટલે 100 વડે ભાગ કરવાના છે અને અતિ સંક્ષિપ્ત રૂપ ફેરવવાનું છે બરાબર। ચલો આટલા દાખલા શીખવાડ્યા હવે બીજા વિડીયોમાં બીજા દાખલા શીખ